हेलो विद्यार्थी मित्रों, केम छो? आई होप તમે સૌ મજામાં છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા એટલે કે ત્રીજી પરીક્ષા આવી રહી છે અને તે હવે થોડા દિવસોમાં જ આવી રહી છે. થોડા દિવસો હવે તમારે તૈયારી માટે બાકી રહ્યા છે અને તેવામાં આપણે આજથી તમામ વિષયના આઈએમપી વિડીયોસ આપણે આ ચેનલ પર અપલોડ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે અને મોસ્ટ આઈએમપી છે, તેથી પહેલાં તમે આ પ્રશ્નો તૈયાર કરી લો અને પછી બીજા પ્રશ્નો કરો, તેમજ બ્લુપ્રિન્ટ પણ જોઈ લો અને તે પ્રમાણે તમારી તૈયારી ચાલુ કરો. તો આપણે આ વિડીયોમાં ધોરણ 11 માટે ધોરણ 11 ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2022 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે હરતા ફરતા ચેનલ પર આવી ગયા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી તમે તમામ વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આ વિડીયોમાં આજે ધોરણ 11 ગુજરાતી 1 ગુણના અને 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. આ બંને ગુણના પ્રશ્નો આપણે એક જ વિડીયોમાં જોઈશું, એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દો. તો ચાલો આપણે શરૂ કરીએ 1 માર્ક્સના 1 ગુણના આઈએમપી પ્રશ્નો. પહેલું આવશે પદ્ય વિભાગ. વિભાગીયમાં તમારે જે કાવ્યમાંથી પ્રશ્નો આવે છે, તો પહેલો છે જંગલમાં કટિયાર આવીને શું કરે છે, બીજું છે મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા હતા, ત્રીજું છે શ્રદ્ધા વિશે કવિનો શું ખ્યાલ છે, ચોથું છે કવિને ફરી પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે, પાંચમું છે કવિ કાગડા કોને કહે છે, છઠ્ઠું છે મા દુહાના રચયિતાનું નામ જણાવો, સાતમું છે મા બોલતાની સાથે જ કવિને શું સાંભળે છે, આઠમું છે દશાથી ગભરાઈ જનાર કોણાથી અજાણ છે, નવમું છે કવિએ શ્રીરામને કેવા કહ્યા છે, દસમું છે કવિએ કયું વચરજ જોયું, અગિયારમું છે ધણ બપોરે શું કરે છે, બારમું છે કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના કહે છે, તેરમું છે શિમ અને ઘર સોનેટ કયા પ્રકારનું સોનેટ છે, ચૌદમું છે ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ જણાવો, પંદરમું છે ચક્ર જંગલના જાડવાને શા માટે જોખમ અનુભવાય છે, સોળમું છે ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો, સત્તરમું છે કાયા ઉપર શું છે 18મું છે સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો, 19મું છે વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો, 20મું છે ચંદ્રહાસ જેવો પડથાર કેવી નારીને મળે, 21મું છે કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે, 22મું છે વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે, 23મું છે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી, 24મું છે નાયક નહીં રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે, 25મું છે મેદની શા માટે ભેગી થઈ હશે, 26મું છે વિષ્યાએ વિષ્ણુ વિષ્યા કેવી રીતે કર્યું, 27મું છે આકાશમાં વિહરવા માટે અખો શાની જરૂરિયાત સૂચવે છે, 28મું છે વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા, 29મું છે ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે, 30મું છે ઝાડવાને ફળિયું છોડીને ક્યાં જવું છે, 31મું છે શિમ અને ઘર કાવ્યના કવિનું નામ સાહિત્ય પ્રકાર જણાવો, 32મું છે કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે, 33મું છે નાવિકે શાના વડે રામના ચરણ પકાળ્યા, અને 34મો પ્રશ્ન છે કવિએ શ્રીરામને કેવા કહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકા પ્રશ્નો છે, ફક્ત 1-1 લીટીના છે, તેથી તમને તૈયારી કરતાં વધુ વાર નહીં લાગે નક્કી તમે કહેશો કે આ તો વધુ પ્રશ્નો છે, પરંતુ આના કરતાં ગાઈડમાં ઘણા પ્રશ્નો છે અને આ મોસ્ટ આઈએમપી છે, તેથી તમે પહેલાં આ પ્રશ્નો કરજો. હવે આપણે ગદ્ય વિભાગના ટૂંકા પ્રશ્નો જોઈ લઈએ. વિભાગ બીમાં જે ગદ્ય વિભાગ આવે છે, પહેલું છે મીનાએ મામાને ઘેર જઈને મીના પાસેથી કેવા શણગાર શીખી લીધા, બીજું છે બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા, ત્રીજું છે ધૂળીએ 25 વીઘા જમીનનું શું કર્યું, ચોથું છે ધૂળીએ બચતના રૂપિયા ક્યાં ખર્ચ્યા, પાંચમું છે વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે, છઠ્ઠું છે વિષ્યાએ વિષ્ણુ વિષય કેવી રીતે કર્યું, સાતમું છે અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા, આઠમું છે કેવી જીભ પાંડુરોગની સૂચક છે, નવમું છે વિક્રમ ચરિત્રમાં જયશંકરની ભૂમિકા ભજવી હતી, દસમું છે નર્મદાને સાધુએ શી વાત કરી, 11મું છે અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો, 12મું છે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ એકાદ દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા, 13મું છે રમણીકલાના પરિવારમાં કોણ હતા, 14મું છે તપસ્વી સારસ્વત કૃતિના રચયિતા કોણ છે, 15મું છે તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું, 16મું છે જીપ દ્વારા કયા બે મહત્વના કાર્યો થાય છે, 17મું છે વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી,
18મું છે અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો. 19મું છે રમતમાં શું ખાવે. 20મું છે જીભ કૃતિના લેખક સાહિત્ય પ્રકાર જણાવો. 21મું છે બુરાઈના દ્વાર પરથીના લેખક સાહિત્ય પ્રકાર જણાવો. 22મું છે જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે. 23મું છે જીનાનું મૃત્યુ કઈ રીતે થયું. 24મું છે અધિકારીને કેવા બૂટ લેવાનો પરખો હતો. 25મું છે રમણીકલાલ પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર ગણે છે. અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા. 27મું છે લેખકના મતે અર્ધુજગત ક્યારે શાંત બની શકે. 28મું છે અમૃતાને સૌ શું કહી બોલાતો. 29મું છે હુકમ માલિકનો સાહિત્ય પ્રકાર લેખક જણાવો. 30મું છે સ્ટેચ્યુ કાઢવામાં કોણ ઉત્સાહ હતું. 31મું છે જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા. અને 32મું છે સાચો યજ્ઞ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 ગુણના પ્રશ્નો પૂરા થાય છે. હવે આપણે 2 ગુણના પ્રશ્નો જોઈ લઈએ. તો પહેલા પદ વિભાગમાં જોઈ લઈએ. વિભાગ એમાં કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે. બીજું છે મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર શું વિચારે છે. ત્રીજું છે ચંદ્રહાસના કુડાનું વર્ણન કરો. ચોથું છે કવિ હારજીત કોને ગણાવે છે. પાંચમું છે સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે શા માટે. છઠ્ઠું છે નાયકમાં આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે. સાતમું છે પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માગે છે. આઠમું છે પહેલા ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે. નવમું છે ગમાડે બાંધેલી ગાયનું વર્ણન કરો. 10મું છે તૃટબુદ્ધિ પ્રધાને કાગળમાં શું સંદેશો લખ્યો. 11મું છે સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી. 12મું છે ખીલા કાવ્યમાં વ્યક્ત થયેલી લુહારની વેદના જણાવો. 13મું છે નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી. 14મું છે ચંદ્રહાસના કુડાનું વર્ણન કરો. 15મું છે નાયકના આતિથ્ય માટે નાયિકા શિષ્ય વિનંતી કરે છે. હવે આપણે ગદ્ય વિભાગના જોઈ લઈએ પ્રશ્નો 2 ગુણના. નીલા પર સારા સંસ્કાર પડે એ માટે બિહારી શું શું કર્યું. લેખક પોતાની રેફરન્સ બુક કોને કહે છે શા માટે. ત્રીજું છે અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ સાથી કહી શકાય. ચોથું છે જયશંકરના મનોજગત પર કયા પાત્રોએ અસર કરી હતી. પાંચમું છે લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય શા માટે સરખાવે છે. છઠ્ઠું છે રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો. સાતમું છે સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે. આઠમું છે લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે. નવમું છે જીનની લાગણી શૂન્યતા અધિકારીને શા માટે પીડે છે. 10મું છે ચીણા પરવારનો પરિચય આપવું. 11મું છે જયશંકરની સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ. 12મું છે અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા હતા. 13મું છે કૃષ્ણાબહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું. 14મું છે તોફાનદીની આગેવાન મંડળીએ રજૂ કરેલી ચિંતાનો નાનાભાઈએ શું ઉત્તર આપ્યો. 15મું છે સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા અંગે નાનાભાઈએ વિદ્યાર્થીઓને શી સલાહ આપી. 16મું છે રમણીકલાલે પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે. 17મું છે કેકા શાસ્ત્રીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિજ્ઞાન શી રીતે સુદૃઢ બન્યા. 18મું છે અધિકાર જીન પાસે કેવા કેવા કામ કરાવે છે. 19મું છે સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા લેખક શું કહેવા માગે છે. અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી શા માટે. અમુક સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી શા માટે. 22મું છે ખેસારી વેપારીએ સુમનલાલને શા માટે થોપી જવા કહ્યું. લેખકે સર્વ ઇન્દ્રોમાં ચીપનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા 1 ગુણના અને 2 ગુણના પ્રશ્નો પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો માટે આ ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમામ વિષયના IMP તમને આ ચેનલ પર જોવા મળશે. અને આ IMP એવા તેવા નથી, પરંતુ આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. અને વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં હવે આપણે 4 ગુણના પ્રશ્નો જોવાના છીએ. આ વિડીયોમાં આપણે વાત કરી 1 ગુણના અને 2 ગુણના પ્રશ્નોની. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.